અરવિંદભાઈ સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢીએ પૃથુ રાજા થયા. આ સમજદાર બધા છે એટલે નાની બે મિનિટની વાત કરી દઉં. વાતું તો હવે બબે કલાકની વાતું સાંભળવા વાળું ઓડિયન્સ નથી, એની પીડા છે અમને, પણ એ બધી વાતોને અમે ટૂંકમાં આપને કરું છું. સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢીએ પૃથુ રાજા થયા, જેના નામ ઉપરથી આપણે આ ધરતીને પૃથ્વી તરીકે ઓળખી છીએ. અને હવે બહુ જાજી વાત નહીં કરું, પણ સાંભળજો, એના સૂર્યવંશી રાજાની પેઢી 32મી પેઢી 32 જેનું ના પડે અને મારા તમારા રૂવાડા ઉભા થઈ જાય કે સત્યની કસોટી અને સત્યની પરીક્ષા કેવી. 32મી પેઢી સૂર્યવંશી રાજાની, એમાં ત્રિશુંક રાજા જન્મ, અને ત્રિશુંક રાજાના દીકરા એટલે રાજા હરિચંદ્ર. અને હરિચંદ્ર રાજાએ કીધું તું રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન જાય, સત્ય અમે મૂકી નહીં. ફરી બજારમાં વેચાઈ જવું પડે તો ભલે ખપી જવું પડે, એક બાજુ તારામતી વેચાઈ જાય, એક બાજુ હરિચંદ્ર રાજા વેચાઈ જાય, એક બાજુ રોહિત વેચાઈ જાય. સાંભળજો સૂર્યવંશી રાજાની પેઢીઓ કેવી છે. બધાય બજારમાં વેચાઈ ગયા, રોહિતનું મળદું લઈ તારામતી આવે છે શમશાનમાં. હરિચંદ્ર રાજા અયોધ્યાનો રાજા શમશાનમાં મળદા આવે તો એને અગ્નિ દેવા માટે પૈસા લઈ લાકડા મૂકે. સાંભળજો નેકી અને ટેકી કેવી હોય. કાંઈ પણ ખોટું પગલું ભરોય પહેલાં એટલું યાદ રાખજો કે આપણો બાપ કોણ છે. અને તેથી તારામતીને એટલું કીધું તું દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. પૈસા થાય હું વેચાઈ ગયો છું, અયોધ્યાનો રાજા હતો પણ આ તો ભરી બજારમાં વેચાણો છું, અને મારે જે કઈ કરવું પડે કે પણ આપણો દીકરો છે. સરપંચ થયો રોહિતને કે વાત સાચી છે સતી, આપણો દીકરો છે, પણ દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. પોતાના દીકરાનું મળદું શમશાનમાં એક બાજુ મૂકી દીધું, અગ્નિદાન દેવા દીધો. તેથી ભગવાનને કહું તૂટવા મંડી થી આટલી સત્યતા. આ વાત ઈ 32મી પેઢી ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા. અને હવે સાંભળજો એથી આગળ 40મી પેઢી સૂર્યવંશી રાજાની, રાજા સગરજનમાં. આખી જે જ્ઞાતિ છે આ ભગીરથ રાજાની, મેં કીધું આખી જે પરંપરાની વાત કરું છું. રાજા સગર હતા અને સગર રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા, અને એનું બધું જે પુણ્ય હતું એ બીજા માટે કર્યું. અને હવે એની 44મી પેઢી ભગીરથ રાજા જન્મા. મેં આપને દુહો કીધો કે એતણ ગડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીય કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. અરવિંદભાઈ તમારો બાપ એવો છે જે જગતના કલ્યાણ કરે યાર, એ તમારે એટલું યાદ રાખવાનું કે આપણાથી જગતનું કલ્યાણ ન થાય તો કાંઈ નહીં, પણ આપણા પાડોશીનું તો સારું આપણે ન કરીએ તો આપણો બાપ ને આપણા બાપનું નામ લાજે યાર. એ જે પરંપરા 44મી પેઢી એટલે ભગીરથ રાજા જન્મા. અને એથી આગળ કહું તો 61મી પેઢીએ રઘુરાજા, જેના નામ ઉપરથી રઘુવંશી તરીકે ઓળખી છે. સૂર્યવંશી પેઢી છે પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન જાય. અને એથી એક એક પેઢી રાજા અજ થયા. એથી આગળ આલો 63મી પેઢીએ રાજા દશરથ થયા, અને 22 જાન્યુઆરી જે બિરાજમાન બન્યા એ સૂર્યવંશી રાજાની 64 એટલે 64મી પેઢીએ રાજા રામ જન્મા. અને ઈ રામ લંકાના કોટને જીતી ને અયોધ્યાના જેથી તિલક કરવામાં આવ્યું. બધે દિવાળી હોય એવું લાગતું હતું મને ને તમને બધાને કે બધે દિવાળી છે. તેથી મેં એક છંદમાં અરવિંદભાઈ ભગવાન રામને સૂર્યવંશી રાજાને મેં એક છંદમાં યાદ કર્યો કે અયોધ્યાના પાદરમાં કેવું લાગે છે કે જેથી રામના 196 વર્ષ પછી ભગવાન રામ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા, બાબરનો સેનાપતિ મીર બાકી જેને અયોધ્યાનું મંદિર ન ભૂલતો હતો, ઈસવીસન 1528 મંદિર તોડેલું, મંદિરને તોડી નાખ્યું રામ મંદિર, અને બાબરી મસ્જિદ માટે પાયા ખોદ્યા. બાબરનો સેનાપતિ મીર બાકી મંદિર તોડી નાખ્યું. પછી ઘણા વર્ષો પછી આપ જાણો છો ટોટલ 496 વર્ષ જે મંદિર કુશનું બનાવેલું હતું, ભગવાન રામનું જે મંદિર હતું એ ટોટલ 496 વર્ષ પછી. સાહેબ કોઈ સરકારની વાત નથી, કોઈ બીજી ત્રીજી વાત નથી, પણ એકવાર આ ભારતના વડાપ્રધાનને જોરદાર તાળીઓથી વધાવી લોકો જેને નિર્ણય લીધો કે હું રામ મંદિર માટે પાયો ખોદું છું, કોના બાપની તેવડ છે આયા. 496 વર્ષ પછી ભગવાન રામ 22 જાન્યુઆરી બિરાજમાન થઈ ચૂક્યા. આ સૂર્યવંશી રાજાની મેં ટૂંકમાં આપને વાત કરી, એક નહીં બે નહીં પણ ઠેઠ મીર બાકી બાબરના સેનાપતિએ મંદિર તોડ્યું. ત્યારથી 1992 સુધીમાં 81 યુદ્ધો થયા. એ કોને કોને કર્યા એ વાત તો બહુ લાંબી છે આયા, પણ મેં તેથી છંદ લખ્યો ભગવાન રામને યાદ કરતા અયોધ્યાના પાદરમાં રામના બિરાજમાન બહેણા થઈ ગયા. તેથી મેં છંદમાં કીધું
કેવો લાગે છે અયોધ્યાના પાદરમાં મારો રામ? કેવા જ્ઞાન ગારા નોબ તું આજ અવધ કે રે આંગણે, પાપણે જય 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 સિયારામ, જય સિયારામ બેન બધા. આરવીભાઈ સાહેબ, દુનિયામાં ભરોહાની વાત જો શીખવી હોય ને તો દાસારામ બિલ્ડરને મળવું પડે, જેના મોટેથી મેં આજની હુંદીમાં એક જ વાત સાંભળી છે કે જે કાંઈ શું એ તો મારા દાહ બાપાના પ્રતાપે શું, દાસારામના પ્રતાપે શું. આવો જો વિશ્વાસ હોય તો આ પરિવારને એટલો બધો દાસારામ બાપુ ઉપર વિશ્વાસ છે કે આખો પરિવાર અમારે ભાઈ ભાવેશભાઈ, અરવિંદભાઈ, ભાઈ પ્રતિક, દેવલ, અમારે બેન આ બધા જ્યારે હાજર છે ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજાને જે પરંપરામાં જેની સામે બેઠો છું એની પેઢીઓ માટે મારે બોલવું હોય તો શું કીધું? આ ધનુર્ધારી મરદ તો મર જાત માં મલકાઈ છે, રાખી રુદા માં રામ ને હનુમાન તો અર્કાઈ છે, હનુમાન તો અર્કાઈ છે. જય જય સિયારામ, જય સિયારામ. હનુમાન તો હરખાઈ છે, હરખાઈ છે, હરખાઈ છે. Thank you.
શું બોલવું તારા ચરણ ની રજ બની હનુમાન તો હર ખાઈ છે હનુમાન તો હર ખાઈ છે ભાઈ 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 આ પ્રતીક પોતાના મળ્યા છે સમજદાર બધા છે યુવાનો અને હું તો એટલું કહું છું કે આવનારા યુવાનો છે ભારતનું ભવિષ્ય છે તમારે નક્કી કરવાનું છે એટલે પેલી વાત કરી દો મને કોઈ કીધું નથી પણ તોય કહું છું વ્યસનથી છેટા રહેજો યાર પેલો આપણો પરિવાર પછી આપણું નગર પછી આપણું રાજ્ય કે પછી આપણો દેશ બરબાદ થાય એવું કામ કરતા નહીં કારણ કે ભારત છે એ સનાતન ધર્મ એવો છે સનાતન ધર્મનો આ દેશ એવો છે કે ભૂરિયા ભારતમાં આવ્યા અંગ્રેજો જ્યારથી ભૂરી આવ્યા તો એને ભગવા પહેરી લીધા છે ઘણી વાતો મેં સ્ટેજ ઉપરથી કરેલી છે પણ મારે જે આપને છંદ ગાવો છે એ જ મને જિગ્નેશભાઈ યાદી કરાવી કે જગતમાં ભગવાન પૂજાણા જગતના ચોકમાં મોટા મંદિરમાં માતાજી જગદંબાઈ પૂજાણી પણ જેને સાચા પ્રેમ કર્યા ને એના પાળીએ હોરઠમાં પૂજાણા છે એટલા માટે મને યાદ આવે છે પ્રસંગ હોય કરોડોપતિ મહેમાન તમારે ને આવતા હોય કલેક્ટર હોય ડીવાયએસપી હોય એસપી હોય કોઈ પણ આવે પણ તમારા ફાટેલ કપડા વાળો તમારો ભાઈ ન હોય તો એ પ્રસંગ રૂડો લાગે ને યાર કારણ કે ભરતે કીધું છે ભાઈ વિનાનું ભેકાર મન કડવું લાગે કાગડા તેદી આ કડીમાં કીધું છે કેવા ભાઈ ભાઈ ના પ્રેમ હતા પણ આપડા ઈ આપડા રમેશભાઈ આયા આપણા આમંત્રણને માન આપી આ મંદિરના આમંત્રણને માન આપી અને કેશોદ પીઆઈ શ્રી
બીબી કોળી સાહેબ પધાર્યા છે, એમને એક વાર સાહેબને જોરદાર તાળીઓથી બતાવી લ્યો. પીઆઈ સાહેબને પધારો, સાહેબ પધારો. પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સરકાઈ છે.